સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર વચ્ચે ચાલતા સેવા યજ્ઞોમાં ગરીબ જરૂરિયાતમંદ લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થયો છે, ત્યારે આરોગ્ય પોલીસ સિવાયના નાના કર્મચારીઓ પોતાનું યોગદાન આપી કોરોના સામેના જંગમાં યોગદાન આપી રાષ્ટ્રીય સેવામાં જોડાય છે. વાત છે અરવલ્લી સાબરકાંઠા જિલ્લાના પોસ્ટના દરજી કર્મચારીઓની કે જેઓ દિવસ દરમિયાન પોસ્ટમાં પોતાની ફરજ તો સુપેરે નિભાવે તેની સાથે ઓફિસથી છૂટ્યા બાદ ઘરે જઈને માસ્ક નિર્માણના કાર્યમાં લાગી જાય છે. પોસ્ટમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા મેઘરજના સુરેશભાઈ દરજી કે જેઓ તેમના પરિવાર અને વયોવૃદ્ધ પિતાજીની સાથે માસ્ક બનાવવાનું કામમાં લાગી જાય છે, તો આવા જ હિંમતનગરના શહેરના સ્ટેશન રોડ વિસ્તારમાં રહેતા અને પોસ્ટ ક્લાર્ક પ્રવીણભાઈ દરજી, પ્રાંતિજના રોનકભાઈ દરજી તેમજ ઇલોલના ઇરશાદ વિજાપુરાના માત્ર સરકારે ફરજ બજાવીને મુક્ત બની જાય છે, પરંતુ તેની સાથે ઘરે જઈને કોરોના સંક્રમણને અટકાવવા ખાસ સહાયરૂપ થતા માસ્ક બનાવવા સેવા યજ્ઞમાં જોડાઈ જાય છે. આ અંગે વાત કરતા સાબરકાંઠા અરવલ્લી પોસ્ટ ડિવિઝનના સુપ્રિન્ટેન્ડન્ટ સંજયકુમાર વર્મા જણાવે છે કે કોરોનાની મહામારીમાં દરેક ક્ષેત્રના લોકો પોતાનું યોગદાન આપી રહ્યા છે, ત્યારે અરવલ્લી સાબરકાંઠા 1130 પોસ્ટ વિભાગના કર્મીઓ દ્વારા દવાઓ પહોંચાડવાની કે વિધવા બહેનોને પેન્શન અને બેંક ખાતાધારકોને ઘરે બેઠા નાણાં પહોંચાડવાનું કાર્ય કરી રહ્યા છે. પરંતુ એનાથી વિશેષ વાત એ છે કે ડિવિઝનના કર્મચારીઓ દ્વારા સ્વૈચ્છિક રીતે નાણાંના ફાળો આપે છે અને તેના થકી એકત્ર થયેલા પૈસામાંથી માસ્ક બનાવવા માટે કાપડ ખરીદ કરવામાં આવે છે. પોસ્ટ પરિવારના કર્મચારી અને તેમના સ્વજનો જે પરંપરાગત દરજી કામ કરે છે તે વિનામૂલ્યે માસ્ક બનાવી આપે છે. અરવલ્લી સાબરકાંઠા જિલ્લામાં આ દરજી પરિવારો દ્વારા 2600થી વધુ માસ્ક તૈયાર કર્યા છે, જે પોસ્ટમાં માસ્ક વગર આવતા લોકો તેમજ જરૂરિયાતમંદ લોકોને મફત માસ્ક આપીને કોરોના સામેના આ જંગમાં શ્રમદાનમાં જોડાયા છે. બ્યુરો રિપોર્ટ, ZS TV, સાબરકાંઠા. સાબરકાંઠા ડિવિઝન, હિંમતનગર. ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટને ઇસ વૈશ્વિક મહામારી મેં સાબરકાંઠા ડિવિઝન કે પોસ્ટમેન, GDS સ્ટાફને ખાસ કર ગંગા સ્વરૂપ લાભાર્થીઓ કો ઘર ઘર જાકર પેમેન્ટ કરને કા ઇસકે અલાવા જો ऐसे व्यक्तियों को जिनको पैसे की ज़रूरत हो उनको उनके घर जाकर AEPS ट्रांजैक्शन के थ्रू पैसा देने का काम किया है. इसके अलावा हमारे यहाँ से मेडिसिन की जो बुकिंग हो रही है उसको इमीडिएट तुरंत ही उसके गंतव्य स्थान तक पहुँचाने के लिए स्पेशल अरेंजमेंट किया गया है, और जो भी मेडिसिन डिलीवरी के लिए इस डिवीज़न में आती है उसका स्पेशल अरेंजमेंट करके सेम डे डिलीवरी का भी व्यवस्था किया गया है. इस वैश्विक महामारी में डिपार्टमेंट के स्टाफ ने जिस तरह से कार्य किया है वो काफ़ी सराहनीय है. इसके अलावा हम लोग सोशल वेलफेयर का भी काम कर रहे हैं. हमारे कुछ स्टाफ जो कि मास्क बना रहे हैं और मास्क उन मास्क को हम जो ज़रूरतमंद है उन तक पहुंचाने का भी काम कर रहे हैं. इस तरह साबरकांठा डिवीज़न इस ज़रूरतमंद समय में देश की सेवा में अग्रसर है.